लिटल स्टेप 13, 14, 15 में एक्टिविटी 1 शेरिंग स्वीट्स। शेरिंग एटले के वेचवी, स्वीट्स एटले मिठाईओ, मिठाईओ वेचवी। एमना आपणे एक्टिविटी 1 पहेला भणता पहेला तमे एना स्पेलिंग जोई लो। हवे विद्यार्थी मित्रों, तमारे आ बधा ज स्पेलिंग तमारी जे अंग्रेजीनी बुक छे 4 लाइनवाळी, बराबर छे, स्पेलिंग बुक छे 4 लाइनवाळी, એમાં તમારે ઉપર આવી રીતના હેડિંગ મારવાનું છે, લિટલ સ્ટેપ 13, 14, 15, પછી આ રીતના એક્ટિવિટી 1 એમ હેડિંગ મારવાનું, નીચે શેરિંગ સ્વીટ્સ મીઠાઈ વેચવી એવી રીતના હેડિંગ મારવાનું, આવી જ રીતના તમારે સેમ લખવાનું છે, બરાબર। અને નીચે તમારે આ બધા સ્પેલિંગ જે હું કરાવું છું એ લખવાના છે, તમારી જે 4 લાઇનવાળી અંગ્રેજીની બુક છે એની અંદર લખવાના છે। પહેલો સ્પેલિંગ છે ઓ એન ઈ, 1 એટલે 1, એ એન ડી, એન્ડ એટલે અને, એમ એ કે ઈ, મેક એટલે બનવું અથવા તો બનાવવું, ટી ડબલ્યુ ઓ, 2 એટલે 2, ઈ એ સી એચ, ઈચ એટલે પરસ્પર એટલે કે એકબીજાને, એફ ઓ આર, 4 એટલે માટે, એમ ઈ મી એટલે મને, વાય ઓ યુ, યુ એટલે તમે, એફ ઓ યુ આર, 4 એટલે 4, એચ ટી આઈ ડબલ એલ, સ્ટીલ એટલે હજુ, એમ ઓ આર ઈ, મોર એટલે વધારે, બી આઈ જી, બિગ એટલે મોટું, એચ ટી આઈ સી કે એચ, સ્ટિક્સ એટલે લાકડી, પી એલ એ ટી ઈ, પ્લેટ એટલે ડીશ, એલ ઈ ટી એસ, લેટ્સ એટલે કે ચાલો, સી ઓ યુ એન ટી, કાઉન્ટ એટલે ગણવું, એ ડબલ એલ, ઓલ એટલે બધા, એ જી એ આઈ એન, અગેન એટલે ફરીથી। તો આપણે આ એક્ટિવિટી 1ના સ્પેલિંગ ભણ્યા, હવે એના પરથી આપણે પછી એક્ટિવિટી 1 ભણીએ। વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધા જ સ્પેલિંગ 4 લાઇનવાળી અંગ્રેજીની બુકમાં લખવાના છે, વ્યાકરણની બુકમાં લખવાનો નથી। અંગ્રેજીની બુક જે 4 લાઇનવાળી આપણે સ્પેલિંગ બુક છે જે, એમાં તમારે આ સ્પેલિંગ લખવાના છે, બરાબર છે। હવે આપણે એક્ટિવિટી 1 ભણીએ। હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર એક્ટિવિટી 1 ભણીએ। સાંભળો, દોહરાવો અને અભિનય કરી ગાઓ। શેરિંગ સ્વીટ્સ, શેરિંગ એટલે કે વેચણી કરવી, સ્વીટ્સ એટલે કે મીઠાઈઓની, મીઠાઈઓની વેચણી કરવી, 1 એન્ડ 1 મેક 2, 1 એટલે 1, એન્ડ એટલે અને, 1 એટલે 1, મેક, મેક એટલે કે બને છે, 2 એટલે 2, 1 અને 1 2 બને, બરાબર, 1 અને 1 2 બને। અહીંયા આપણે ગુજરાતી લખીએ, 1 અને 1 કેટલા બને, 2 બને, 1 ઇચ ફોર મી એન્ડ યુ, 1 એટલે કે 1, 1 અને 1 2 બને, 1 છે એ ઇચ, ઇચ એટલે કે એકબીજાની વચ્ચે, બરાબર, પરસ્પર, ફોર મી એન્ડ યુ, 4 એટલે માટે, મી એટલે મારા, એન્ડ એટલે અને, યુ એટલે તમારા, 1 છે એ આપણી બંનેની એટલે કે મારા અને તમારા બંનેની માટે છે, તો લખવાનું 1 મારા અને તમારા બંને માટે છે, 2 એન્ડ 2 મેક 4, 2 એટલે 2, એન્ડ એટલે અને, 2 એટલે 2, 2 અને 2 મેક એટલે બને છે, 4 એટલે 4, 2 અને 2 4 બને, 2 અને 2 4 બને, 1 ઇચ, 1 છે એ આપણા બંનેની છે, એન્ડ સ્ટીલ, 1 શું કીધું, 1 ઇચ, ઇચ એટલે કે એકબીજાની બંનેની, 1 ઇચ, 1 એકબીજાની, એન્ડ સ્ટીલ, એન્ડ એટલે અને, સ્ટીલ, સ્ટીલ એટલે કે હજુ પણ, 2 મોર, 1 છે એ આપણા બંનેની છે અને હજી પણ 2, 2 એટલે 2, મોર એટલે વધારે, હજુ પણ 2 વધારે, લખવાનું 1 બંને વચ્ચે અને હજુ પણ 2 વધારે, અને હજુ 2 વધારે, મોર એટલે વધારે, 3 એન્ડ
थ्री, थ्री एटले त्रण, एंड एटले अने, थ्री एटले त्रण, त्रण अने त्रण मेक सिक्स, मेक एटले बने छे, सिक्स एटले छ, त्रण अने त्रण छ बने, त्रण अने त्रण छ बने, त्रण अने त्रण छ बने। बिग लॉलीपॉप्स ऑन स्टिक्स, बिग एटले मोटो, लॉलीपॉप्स एटले मोटो बधो लॉलीपॉप्स, ऑन ऑन एटले ऊपर, स्टिक्स स्टिक्स एटले लाकड़ी, मोटो बधो लॉलीपॉप ए स्टिक ऊपर, लाकड़ी ऊपर छे, लॉलीपॉपनी पेली सळी आवे के नहीं ते, तो मोटो बधो लॉलीपॉप ए लाकड़ी पर छे, मोटो लॉलीपॉप फोर एंड फोर मेक एट, फोर एटले के चार, चार अने चार, मेक एटले बने छे, एट एटले आठ, चार अने चार आठ बने, जलेबी जलेबीस एटले के जलेबीओ अने बर्फीस अने बर्फीओ ऑन ध प्लेट, प्लेट एटले के डिश, તો જલેબી અને બરફીઓ ડીશમાં છે, જલેબીઓ અને બરફીઓ ડીશમાં છે, ડીશ પર છે, ઓન એટલે ઉપર એટલે કે ડીશ પર છે। ફાઇવ એન્ડ ફાઇવ મેક ટેન, પાંચ અને પાંચ દસ બને, પાંચ અને પાંચ दस बने। लेट्स काउंट देम ऑल अगेन, लेट्स एटले के चालो, काउंट एटले के गणतरी करिए, देम ऑल अगेन आ बधानी, ऑल एटले फर बधानी, अगेन एटले फरीवार, चालो आपणे फरीवार आ बधानी गणतरी करिए, चालो आपणे फरीवार બધાની ગણતરી કરીએ। ફરી એકવાર આપણે કવિતા જોઈ જઈએ। વન એન્ડ વન મેક ટુ, એક અને એક બે બને, વન ઇઝ ફોર મી એન્ડ યુ, એક એક આપણા બંનેની વચ્ચે મારા અને તારા માટે છે। ટુ એન્ડ ટુ મેક ફોર, બે અને બે ચાર બને, વન ઇચ એન્ડ સ્ટીલ ટુ મોર, એક બંને વચ્ચે અને હજુ બે વધારે। થ્રી એન્ડ થ્રી મેક સિક્સ, ત્રણ અને ત્રણ છ બને। બિગ લોલીપોપ્સ ઓન સ્ટિક્સ, મોટો લોલીપોપ લાકડી પર છે। ફોર એન્ડ ફોર મેક એટ, ચાર અને ચાર આઠ બને। જલેબીસ એન્ડ બરફીસ ઓન ધ પ્લેટ, જલેબીઓ અને બરફીઓ ડીશ પર છે। ફાઇવ એન્ડ ફાઇવ મેક ટેન, પાંચ અને પાંચ દસ બને। લેટ્સ કાઉન્ટ ધેમ ઓલ અગેન, ચાલો આપણે બધાને ફરીવાર ગણીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી વન ભણ્યા, તો આજે તમારે હોમવર્કમાં એક્ટિવિટી વનના જે સ્પેલિંગ મેં લખાવ્યા છે એ સ્પેલિંગ તમારી સ્પેલિંગ બુકમાં ફોર લાઇનવાળી બુકમાં લખવાના છે, અને આ એક્ટિવિટી વન એકવાર તમારે રીડિંગ કરવાની છે। હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું।